રાજકોટના ખેરડી ગામમાં હું અહીં આવી ગયો છું અને આપણે જાણીએ આપણા ખેડૂત ભાઈથી કે જે પોતાના પાકને જીવજંતુઓથી બચાવવા માટે થઈને ધર્મજ ક્રોપગાર્ડ ગ્રુપની પડઘમ નામની જે જંતુનાશક દવા છે એમનો ઉપયોગ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ એમનાથી જ કે એનાથી એમને શું ફાયદો થયો છે પડઘમથી. મેં કપાસ 155 દિવસ પહેલાં વાવેલો છે, એમાં મેં પડઘમના 2 રાઉન્ડ મારેલા છે. એમાં કપાસમાં સુસિયા પ્રકારનો જીવાત નથી આવતી ને લાલ ઈયળ માટે બહુ જ નિયંત્રણ છે. ને કપાસની 155 દિવસો થઈ ગયા તો કપાસ લીલો છમ જેવો દેખાય છે. આ મોટો ફાયદો છે પડઘમ છાંટવાથી. પડઘમનો છંટકાવ કર્યા પછી તમને શું ફાયદો જણાય છે? પડઘમનો છંટકાવ પછી તો મને પહેલાંમાં સૂચી આવે, કોઈ થ્રીફ્સ આવે, લાલ ટપકા થઈ જાય પાંદડામાં, એના માટે બહુ સરસ કામ આપ્યું છે. પડઘમ છાંટવાથી મેં 40 દિવસ જેવું આશરે થવા આવ્યું, 35-40 નકર અઠવાડિયામાં 10 કે 15 દિવસ દવા છાંટવું પડે. આ પડઘમ છાંટવાથી મને આટલો ફાયદો થયો. મને એમ કહો કે જ્યારે તમે આ પડઘમ દવા છાંટો છો તો એ સમય દરમિયાન તમે કઈ કઈ સાવચેતીઓને ધ્યાનમાં રાખો છો? પડઘમમાં છંટકાવ કરવા માટે આપણી સેફટી માટે હાથમાં મોજા પહેરી રાખવા અથવા તો મોઢે ગ્લવ્સ રાખવો, એ આપણા શરીરની સેફટી માટે સારામાં સારું છે. હું તો ખેડૂત મિત્રોને એટલું કહેવા માગું છું કે બહુ સારું રિઝલ્ટ છે અને પડઘમ છાંટવાથી ઘણા ફાયદા થાય છે. તો તમારે અઠવાડિયે 10 દિવસ પંપ લઈ ન ઊભું રહેવું હોય તો પડઘમ છાંટવાથી ઘણો લાભ થાય છે. તો આપ સૌ ખેડૂત ભાઈઓને પણ એ જ અરજ છે કે આપ પણ ધર્મજ ક્રોપ ગાર્ડની પડઘમ નામની જંતુનાશક દવાઓ છે એમનો જ ઉપયોગ કરજો, જેથી આપ આપના પાકને ચૂસિયા તેમજ ગુલાબી ઈયળોથી રક્ષણ આપી શકો.